जुनियर डॉक्टर एसोसिएशन द्वारा गवर्नमेंट मेडिकल कॉलेज ना डीन ने आवेदन पत्र आपी रजूआत करवामां आवी हती। जुनियर डॉक्टर एसोसिएशन द्वारा गवर्नमेंट मेडिकल कॉलेज ना डीन ने आवेदन पत्र आपी रजूआत करवामां आवी हती। ताजेतर में उत्तीर्ण थयेला पीजी मेडिकल ना विद्यार्थीओ 3/8/2021 सांजना 5 वाग्याथी पोतानी ड्यूटी थी अड़गा रहीने विरोध करवामां आव्यो छे। जेमनी मांगणीओ छे के अमारी बेचनो बॉन्डनो समयगाळो 1-2 मुजब आपवामां आवे, अमोने पण बीजा तबीबी अधिकारीओ मुजब 7मा पगारपंच प्रमाणे वेतन आपवामां आवे। प्रथम पीजी मेडिकलना विद्यार्थीओ न होवाथी अने अमारुं शैक्षणिक वर्षे કોવિડના કારણે વેડફાઈ હોવાથી અમને અમારી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક કરવામાં આવે। અન્ય રાજ્યોની માફક એસઆર પ્લસ બોન્ડની યોજના ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે। આ તમામ માંગણીઓનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરાઈ છે। તેમાં 24 કલાકમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો હડતાળની ચીમકી આપી હતી। આજે ડૉક્ટરોએ રેસિડન્ટ કોરોનાની લડતમાં જોડાઈ મને વિરોધ પ્રદર્શન કર્યો હતો। મારું નામ ડૉક્ટર જિગ્નેશ ગંગડિયા છે, હું સુરત સિવિલ હોસ્પિટલમાં જેડીએ પ્રેસિડેન્ટ છું। અમારે ગઈકાલે 3 તારીખે એક ગાંધીનગર એક માગણી રજૂ કરવા ગયેલા તમારા સિનિયરો અને જે બોન્ડેડ અને બોન્ડેડ તબીબો, કે એમની જે માગણીઓ હતી કે જે એમની જે ગવર્મેન્ટનો જે 12/4 ઓર્ડર આવેલો હતો કે જેમની 1:2 પ્રમાણે સેવા ગણવામાં આવશે, આ વસ્તુનું રિઝલ્ટ આવ્યા પછી ગવર્મેન્ટે આ વસ્તુનો ચેન્જ કરીને અત્યારે 1:1 પ્રમાણે એમને બોન્ડ તરીકે સેવા આપવા માટે કરવામાં આવે છે। જો આ વસ્તુઓનું સમાધાન કરવામાં નહીં આવે તો અત્યારે બધા જ સિનિયર ડૉક્ટરો અને બોન્ડેડ તબીબો અત્યારે જે હડતાલ ઉપર જોડાયેલા છે, જો આ વસ્તુનું સાંજના 6 વાગ્યા સુધીમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો ગુજરાતના તમામ જેડીઓ આ સ્ટ્રાઇકમાં જોડાશે।